તો ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વિરાવળના ભીડિયા સમસ્થાનમાં સમાગમમાં રામદેવજી મહારાજની જન્મજયંતિ અને ધ્વજારોહણના ધર્મોત્સવની હર્ષોલ્લાસ અને ભક્તિભાવભર્યા વાતાવરણમાં ઉજવણી કરાઈ હતી. ખારવા સમાજના ઇષ્ટદેવ તેમજ હિન્દુ ધર્મના આરાધ્ય દેવ રામદેવજી મહારાજના જન્મ જયંતિ પ્રસંગે ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળના ભેડિયા વિસ્તારમાં પરંપરાગત શોભાયાત્રા ભેડિયા સમાજ ખારવા સમાજના પટેલ ધનજીભાઈ લુઢારી, પટેલ જયંતિભાઈ કોડિયા, જગદીશભાઈ પાંજરી, એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ ડાલકી, ઉપપ્રમુખ પરેશભાઈ કોટિયા, મુકેશભાઈ ડાલકી, હોડી એસોસિએશનના પ્રમુખ ચુનીલાલ દાલકી, નગરસેવકો વશરામભાઈ સોલંકી, પરેશભાઈ કોટિયા સહિતના આગેવાનોના વડપણ હેઠળ ભવ્ય શોભાયાત્રા શહેરના રાજમાર્ગ ઉપર નીકળી હતી, જે રામેશ્વર મંદિર ખાતે પહોંચી જ્યાં સમાજના આગેવાનો દ્વારા પરંપરાગત રીતે રામદેવજી મંદિરના શિખર પર ભવ્ય ધ્વજાનો શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ધ્વજારોહણ કરાયો હતો. રામદેવજીની પૂજા અર્ચના બાદ ખારવા સમાજના તમામ લોકો સપરિવાર મીઠા ભાતની પ્રસાદી લીધી, જે ભવ્ય મેળાનો માહોલ સર્જાયો હતો. દરિયામાં મચ્છીમારી કરી પરિવારનું ગુજરાન ચલાવતા ખારવા સમાજના લોકો માટે આ ધ્વજારોહણનું અતિ મહત્વ હોય છે. આ ધાર્મિક ઉત્સવ બાદ સાગરખેડુ એવા ખારવા સમાજના લોકો દરિયામાં માછીમારો માટે જાય છે. શોભાયાત્રામાં અનેક પ્રકારના ધાર્મિક ફ્લોટ્સ, ઢોલ નગારા, શરણાઈ, ડીજે તથા બેન્ડવાજના તાજ સાથે અબીલ ગુલાલની છોડો ઉડાડી તેમજ રામાપીરના હેલાની ધૂન ઉપર ખારવા સમાજના ભાઈ બહેનો નાચી કૂદીને રાસની રમઝટ બોલાવી. રામદેવજી બાપાનો જન્મદિન આજે ધજા ચરાવવામાં આવે છે. રામદેવજી મારા અમારા ઈષ્ટદેવ છે, અમારો મોટો તહેવાર રહે છે, અમારા સમાજના બધા સાથે રહીને જોડાય છે યાત્રામાં. અમારી આ ધજાની પરંપરા વર્ષોથી ચાલે છે, બધા સાથે રહીને કામ કરીએ છીએ, સાથે સાથે રહીને આ બધી યાત્રા કાઢીએ છીએ. રામદેવજીથી રામેશ્વર, રામેશ્વર સાગર ચોક, સાગર ચોકથી હનુમાન ચોક, હનુમાન ચોક થઈને સીધા રામદેવજી સાથે જાય છે. આખા મીડિયામાં વિસ્તારમાં ભરે છે, મોટી સંખ્યામાં પબ્લિક સાથે રહી છે, બધા સાથે રહીને કરીએ. ભરતસિંહ જાદવ સાથે NS ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ.